नमस्कार, हूँ हरेश्वरी बा, आप जी रहा छो बीटीवी न्यूज। आप सबनु हार्दिक स्वागत है। चालो निहाळ्या समाचार। રાણપુર તાલુકાના નાની વાવડી ગામના ખેડૂતો વધતા જતા ડીઝલના ભાવ વધારાથી પરેશાન। ડીઝલ મોંઘું થવાના કારણે ઉત્પાદનમાં પડી શકે છે મોટી અસર। ઉત્પાદન મુજબ ભાવ ન મળતા હોય ખેડૂતો બન્યા ચિંતિત। જો આ જ પરિસ્થિતિ રહેશે તો ખેતી છોડી અન્ય વ્યવસાય કે મજૂરી કરવી પડશે તેવું ખેડૂતોએ આપ્યું નિવેદન। છેલ્લા 21 દિવસથી પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાને લઈ સામાન્ય લોકો તેમજ ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં છે। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું આજે વાવડી ગામ કે જ્યાં 6000 વીઘામાં 500 જેટલા લોકો ખેતી સાથે સંકળાયેલા છે। જો ગત વર્ષની વાત કરીએ તો વધુ પડતા વરસાદને લઈ ખેડૂત ખૂબ મુશ્કેલીમાં હતો। તો વળી જે ખેડૂતોએ કપાસનું વાવેતર કરેલ છે તે કપાસમાં મોટા ભાગે ગુલાબી ઈયળ આવતા ખેડૂત ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયો હતો। આ વર્ષ સારું જશે તેવી આશા પર વધતા જતા ડીઝલના ભાવે પાણી ફેરવી દીધું હોય તેમ લાગે છે। છેલ્લા 21 દિવસથી રોજ ડીઝલ અને પેટ્રોલમાં વધતા જતા ભાવ વધારાને લઈ ખેડૂતો પરેશાન બન્યા છે। હાલની ખેતી ડીઝલ આધારિત ખેતી કરવામાં આવતું હોવાનું ખેડૂતોએ નિવેદન કર્યું છે। કારણ કે પહેલાં બળદને જોડી ખેતી કરવામાં આવતી હતી, પણ હાલમાં ટ્રેક્ટરથી ખેતી કરવામાં આવે છે। શું નામ તમારું? લાલજીભાઈ। લાલજીભાઈ શું કરો છો તમે? ખેતી કરવી। લાલજીભાઈ, જે ડીઝલના રોજ અત્યારે ભાવ વધતા જાય છે, 10-12 રૂપિયા જેવો ભાવ વધ્યો છે હમણાં, તો આને લઈને ખેતીવાડી કરવામાં કેટલી તકલીફ પડે તમને લોકોને? ખેતીવાડી કરવામાં તકલીફ પડે સાહેબ, ડીઝલના ભાવ વધે એટલે અમારે આ ખેતીવાડીમાં નુકસાની આવે, એટલે અમારે આ કપાસ પાવો છે તો કઈ રીતે પાવો? ડીઝલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો તમે લોકો વાડીમાં? અમે મશીનમાં કરવી, ટ્રેક્ટરમાં ડીઝલનો ઉપયોગ કરવી તો 80 રૂપિયા ભાવ છે, તો અમારે કઈ રીતે ઉપયોગ કરવો? જે ઉત્પાદન જે તમારું જે થતું હોય છે ડીઝલ મોંઘું, તો ઉત્પાદન ઉપર કેટલી અસર પડે, કેટલું મોંઘું તમને પડતર થાય? અમને મોટી અસર થાય છે સાહેબ। કયા કયા પાકનું વાવેતર કરેલું છે? કપાસનું વાવેતર છે, સિંગનું વાવેતર છે। ગયા વર્ષે આ પાક કેટલામાં તમને પડતર થતો હતો અને આ વર્ષે કેટલામાં પડતર થાય તેવું લાગે છે? ગયા વર્ષે આમ અમારે 400-800 લગીમ પડતર પડતો, અત્યારે 800-500માં જ પડતર પડે છે, તો અમને મોંઘવારી વધુ લાગે। પૂરતા ભાવ નહીં મળે તો ખેતીવાડી કેવી રીતે કરશો? ખેડૂતની શું હાલત થશે? તો ખેતીવાડી કઈ રીતે અમારે કરવી? નો થાય ને સાહેબ। તો બીજી તરફ વાત કરીએ તો કૂવામાંથી પાણી લેવા માટે પણ ડીઝલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે, જેને લઈ ડીઝલ મોંઘું થતાં ખેતી પણ મોંઘી થઈ ગઈ છે। ત્યારે ખેડૂતોને આ મોંઘા ડીઝલના કારણે ઉત્પાદન પણ ખૂબ જ મોંઘું પડે છે, પણ બજારમાં પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ખૂબ જ ચિંતિત બન્યા છે। મુખ્યત્વે કપાસ, તલ, મગફળીની ખેતી કરવામાં આવે છે, પણ જે ભાવમાં પાકની ઉતારવાની મંજૂરી મૂકવામાં આવે છે તે ભાવમાં બજારમાં વેચવામાં આવે છે, તેથી ખેડૂત ખૂબ જ પરેશાન છે। જ્યારે આ જ પરિસ્થિતિ રહેશે તો આવતા દિવસોમાં ખેતી છોડી અન્ય વ્યવસાય તરફ વળવું પડશે તે વાતથી ખેડૂતો ખૂબ જ ચિંતિત બન્યા છે। ખેતી ઉપર ન પોસો એવી અસર થાય છે। ધારો કે અત્યારે મશીન છે, પાણી છે, ડીઝલ નથી, ડીઝલ મોંઘું પડે છે। કદાચ હું આપને વિનંતી કરું કે અમારી વાડીમાં જોઈ જવું, અત્યારે કપાસ ઉગીને તૈયાર થઈ જવો પડે, કપાસ સોંપી દીધો છે, મજૂર સોંપે છે, પણ એના પાવા માટે ડીઝલ જોવે સાહેબ, 80-80 રૂપિયા ડીઝલના ભાવ થયા, અને જો ડીઝલ ના ભાવથી આમાં કેવી રીતે અમારી મશીન ચલાવવું, કેવી રીતે પાવું? સાહેબ, બેકારી ફાટી નીકળવાની છે, જ્યાં સરકારને જનતાને ખબર નથી પરિસ્થિતિ શું છે, આ તો રબરના બૂટ ને તૈયાર કપડાં પડે ખબર નથી પડતી, કે બેકારી ફાટી નીકળશે એનું ન પૂછો વાત। અમારા કપા હમણાં હમણાં મેં વેચવા ગયા, છેલ્લો કપા હતો 550 બોટાદમાં વેચાણો, તપાસ કરાવજો પડતર અમારે 550-600 રૂપિયા તો વીણવાના થયા, કારણ કે ગુલાબી ઈયળ આવી હતી, એટલે એક મજૂરને 200-250 રૂપિયા મેં મજૂરી આપી, તો 5-3-4 કિલો આવો વીણતા હતા, હવે એમને નાખી દેવાની હિંમત નથી આવતી। અમે જે કપાસ વીણાયો ને અને કપાસની આવક થઈ કે અમારે 2000 રૂપિયામાં જોડવા પડ્યા। ડીઝલના ભાવ જે વધી રહ્યા છે તો ઉત્પાદન કેટલું મોંઘું થશે તેની સામે ખરેખર કેવો ભાવ મળે, તો નહીતર શું હાલત થશે? ખેડૂતોને તો રોવાનો જ વારો છે સાહેબ,
આ મોંઘા ડીઝલમાં ખેડૂતો કંઈ કહી શકે નહીં અને એનું ઉત્પાદનમાં મોટી અસર થવાની છે. પણ નો છૂટકી હવે આને ખેડૂતને આ સિવાય હૂતતું નથી એટલે કામ કરશે એ નહીં થાય. સાહેબ આના કારણે માણસો આપઘાત કરે છે એનું કારણ આ છે. હવે તમે આ જોઈ શકો તો હું તો હજી વિનંતી કરું છું કે અમારી વાડીમાં તમે તપાસ કરો કેમ કપાસ નથી ઉગ્યો. એ ઉગવાનું નહીં કારણ ડીઝલ જોવે પાણી જોવે આની વ્યાત નથી અત્યારે.